હલો બાળકો, કેમ છો? મજામાં? ટાઈમ ટેબલ પ્રમાણે આજનો આપણો વિષય છે ગુજરાતી. ગાલા, સ્વાધ્યાય, પોથી, કલરવ, ગુજરાતી, પર્યાવરણ, ધોરણ. ચલો આવી બુક ખોલો, એમાં આપણે કાવ્ય 7 ચલાવી છે, તો તે ખોલો. જુઓ, ગયા પિરિયડમાં મેં તમને આ ચિત્ર જોઈને નામ શીખવ્યું. હવે આજે આપણે પ્રશ્ન નંબર 14 વાંચો અને લખો. અહીંયાથી જોઈ જોઈને આવું જ આપણે અહીંયા લખવાનું છે કે ચકલી દાણા ચણે છે. તો અહીંયા લખવાનું ચકલી દાણા ચણે છે. પછી નૈતિક પૈસા આપે છે. તો અહીંયા પણ તમારે આવડતી જ લખવાનું કે નૈતિક પૈસા આપે છે. ચલો નવા પેજ ઉપર જો, તીખી ચટણી બનાવ. તો અહીંયા પણ આપણે લખવાનું કે તીખી ચટણી બનાવ. પછી શું કીધું છે? સાયકલને બે પૈડા છે. તો અહીંયા લખો સાયકલને બે પૈડા છે. એની સામે જ લખવાનું છે જો, વૈધ દવા આપે છે. તો એની સામેની જ લીટીમાં લખો વૈધ દવા આપે છે. પછી સૈનિક નિશાન તાકે છે. તો અહીંયા પણ એમ લખવાનું કે સૈનિક નિશાન તાકે છે. પછી ટબ પાણીથી છલકાય છે. કઈ લખો ટબ પાણીથી છલકાય છે. લાલજી જલેબી ખાય છે. તો અહીં લખો લાલજી જલેબી ખાય છે. જો અહીં અમુક શબ્દ આપ્યા છે, આ ચિત્રના નામ છે. આ શેનું ચિત્ર છે? નૈયા. અને આપણે હોડી કઈ નૈયા કહેવાય. પછી આ ચિત્ર સૈનિકનું છે. જો અહીંયા આ 50 પૈસાનું છે. આ હાથી, હાથીને આપણે ઐરાવત પણ કહેવામાં આવે છે, ઐરાવત. પછી આ વૈદનું ચિત્ર. તો અહીંયા આ ચિત્રના નામ લખેલા છે. આ ચિત્ર જોઈ અને અહીંથી આપણે નામ લખવાના છે, જે આપણે આગળ પ્રમાણે કહીએ. આને નૈયા કહેવાય. તો આ રહ્યું નૈયા. તો આ નૈયા, નને બે માત્ર નૈયા. તો અહીંયા લખો નને બે માત્ર નૈયા. પછી આને પૈસા. તો આ રહ્યું જો પૈસા. તો અહીં લખો પને બે માત્ર પૈસા. મારી જોડે જોડે લખજો એટલે તમને મજા આવે. પછી આ ચિત્ર શેનું છે? સૈનિકનું. તો જો આ લખો અહીંયા સૈનિક. તો લખો સને બે માત્ર સૈ, નને રસવઈ ની અને ક, કને કઈ ને ક, સૈનિક. પછી ઐરાવત. તો જો આ રહ્યું ઐરાવત. તો અહીંયા લખો અને બે માત્ર ઐ, રને કાનો રા, વને કઈ ને વ અને ત, ઐરાવત. પછી આ શું છે? વૈદ. જો વૈદ એટલે કે ડોક્ટર. પહેલાના જમાનામાં ડોક્ટરને બધા વૈદ કહેતા. જો અહીંયા દવાની બોટલ ને એવું છે ને, અને આને હાથ પકડી અને તપાસે છે, આને વૈદ કહેવાય. તો વૈદ આ લખું. જો વૈદ. અને અહીં લખો વને બે માત્ર વૈદ. ચલો સામેના પેજ ઉપર આવી જાઓ. જો ઓળખો અને રંગ પૂરો. અહીંયા આપણે લ, લખોટીનો લ, ટમેટાનો ટ, ચમચીનો ચ અને ખમીસનો ખ, આ અક્ષરો આપણે ઓળખી અને એની અંદર આવા રંગ પૂરવા, આ ઉપર જેવા છે એવા રંગ પૂરવાના છે. જો અહીંયા લ આપણે પાઠ્યપુસ્તકમાં શીખી ગયા, મેં તમને કરાવ્યો. અહીંયા પણ આપણે રિપીટ કરશું. ત લ વાર. તો આ લ આવ્યો. તો અહીંયા જો આના જેવો જ રંગ પૂર્યો છે ને. મિનિટ. તો અહીંયા લ નથી એટલે આપણે આમાં રંગ પૂરશું નહીં. ચણા. અહીંયા આપણે લ નથી આવ્યો એટલે રંગ નહીં પૂરી. ખમણ અહીંયા પણ નહીં પૂરી. અને ચાવી. તો અહીંયા પણ આપણે રંગ નહીં પૂરી. હવે ટ. તો જો લાડવા, આમાં ટ નથી એટલે આમાં રંગ નહીં પૂરી. ખીસું. તો આમાં પણ આપણે નહીં રંગ પૂરી. ટમેટા. ટ આવ્યો. અહીંયા આપણે આવો રંગ પૂરવાનો છે. આ એક બોક્સ આપણે કલરનું
પૂરવાનો. ન ખ તામાં ટ નથી, લગન થાય આ એકમાં જ તમારે કલર પૂરવાનો છે. હવે જે ચ ચમચીનો ચ એમાં પણ આવો કલર પૂરવાનો. તો પાટલી, લસણ, અહીંયા આપણે ચ આવ્યો નથી એટલે કલર નહીં પૂરી. સાયકલ, તો આમાં પણ ચ નથી એટલે આપણે નહીં કલર પૂરી. પિચકારી, જો અહીંયા ચ આવ્યો તો અહીંયા આપણે આ એક બોક્સ કલરનો પૂરવાનો, આ તમારે સરસ મજાનો કલર પૂરવાનો. ઈલાજો, તો અહીંયા ચ નથી એટલે આપણે અહીંયા કલર પૂરશું નહીં. હવે જો ખમીસ ન ખ, જો જે ખ આવ્યો હોય એ બોક્સ આપણે કલરનો પૂરશું. ફાટક, તો અહીંયા કલર નહીં પૂરી. માખણ, તો જો અહીંયા ખ આવ્યો આ આખું બોક્સ આપણે કલરનું પૂરશું. કાચ, તો અહીંયા ખ નથી એટલે કલર નહીં પૂરી. દરાખ, જો અહીંયા ખ આવ્યો અહીંયા પણ આપણે કલર પૂરવાનો છે. વાટકી, અહીંયા ખ નથી એટલે અહીંયા કલર નહીં પૂરી. આમાં આપણે આ બે જગ્યાએ કલર તમારે પૂરવાનો છે. હવે જો પ્રશ્ન નંબર 17, ચિત્ર જોઈ શબ્દ લખો અને અક્ષર ઓળખો, એના ઉપર ગોળ કરવાનો છે. જો આ શેનું ચિત્ર છે? બકરીનું. તો અહીંયા અકેક અક્ષર આપ્યો છે, એમાં આપણે બકરી કરવાનું છે. જો અહીંયા બકરી, તો આ બ ઉપર ગોળ છે, ક ઉપર ગોળ છે અને રી, તો બકરી થઈ ગયું. હવે આ ચિત્ર શેનું છે? તો કે ટપાલીનું. તો અહીંયા લખો ટ, પને કવાનો પા અને લ ને દીર્ઘ લી, ટપાલી. તો અહીંયા આપણે ટપાલી ગોતો, જો પેલામાં ગોળ કરો ટ, પછી બીજું ને એને પામાં ગોળ કરો પા, પછી ખ માં ને લી ઉપર ગોળ કરો ટપાલી. આ ચિત્ર શેનું છે? ચકલીનું. તો અહીંયા લખો ચ ને કઈ ને ચ, ક ને કઈ ને કી અને લ ને દીર્ઘ લી, ચકલી. તો જો આ ચ ઉપર ગોળ કરો, પછી ખ ઉપર ને ક ઉપર ગોળ કરો, લ ઉપર ને અને લી ઉપર ગોળ કરો, થઈ ગયું ચકલી. હવે આ ચિત્ર શેનું છે? બિલાડી. તો અહીં લખો બને રસ્વઈ બી, લ ને કાનો લા અને ડ ને દીર્ઘ ડી, બિલાડી. તો જો ખ ઉપર નહીં, આ લખો બી બને રસ્વઈ બી, પછી ટા પર નહીં, લ ને કાનો લા ઉપર ગોળ કરો અને પછી છેલ્લે ડી છે, જોયું ડ ને દીર્ઘ ડી, બિલાડી. ચલો મારી જોડે જોડે તમે કહી લો ને બધાએ. ચલો અહીંયા આપણે આ પિરિયડ પૂર્ણ થાય છે. આવતા પિરિયડમાં આપણે આગળનું સમજશું. ચલો બેટા, બાય.